नमस्कार दोस्तों, अत्यारे अमे छे गीर सोमनाथ जिल्लाना सोमनाथ पूना भावनगर हाईवे पर फोरटेक हाईवे पर दीपड़ानुं मौत थयुं छे अकस्मातना कारणे अने अहींया पर डेड बॉडी पड़ी छे। अत्यारे थोड़ी वार पहेला ज आ अकस्मात थयो छे अने अहींया पर दीपड़ानी डेड बॉडी पड़ी छे। सांभळवा मळ्युं छे कि कोई वाहन चालक जे अजाणू वाहन चालक छे ते आ दीपड़ाने કચડીને જતો રહ્યો છે, તેને લઈને એનું મોત થયું છે। માથાના ભાગે ઈજા થઈ હોય તેવું પ્રાથમિક અહીંયા પર જણાઈ રહ્યું છે। લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં અહીંયા પર લોકો છે તે પહોંચ્યા છે। મુદ્દો એ છે કે વારંવાર અહીંયા પર અકસ્માતો થઈ રહ્યા છે, ઘણા બધા એવા અકસ્માતો છે જેની અંદર લોકોના પણ મોત થઈ રહ્યા છે। અને હવે આ રોડ છે તેને નેશનલ હાઈવેમાંથી ફોરટેક હાઈવેમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને અહીંયા પર જે સ્પીડ છે વાહનોની તે ખૂબ વધારે હોય છે અને જેના કારણે ઘણી વખત માણસના મોત થાય છે તો ઘણી વખત વન્ય પ્રાણીઓના। સવાલ એ પણ છે કે માણસની જ્યારથી જંગલની અંદર દખલગીરી વધી છે ત્યારથી આ જંગલી પ્રાણીઓ છે તે ગ્રામ્ય વસવાટોમાં ઘૂસ્યા છે। બીજું એવું પણ છે કે અહીંયા પર શેરડીના વાડનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, જેને લઈને આ જે દીપડાઓ છે તે અહીંયા શેરડીના વાડમાં પોતાના રહેઠાણ બનાવ્યું છે અને જંગલથી દૂર આ દીપડાઓ છે તે અહીંયા પર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહ્યા છે। અહીંયા પર પૂરપાટ ઝડપે વાહનો ચાલી રહ્યા છે, જો કે આ જે વાહન ચાલક છે તે ફરાર થયો છે। ક્યાં વાહને આ દીપડાને અકસ્માત સર્જ્યો છે તે કહેવું મુશ્કેલ છે, અહીંયા પર કોઈનો વાંક કાઢવો પણ મુશ્કેલ છે, કારણ કે જે અહીંયાથી વાહન પસાર થાય છે ત્યાં નેશનલ હાઈવે છે, ફોરટેક હાઈવે છે, જેથી પૂરપાટ ઝડપે થાય છે અને અહીંયા પર દીપડાનું મોત થયું છે। વન વિભાગ છે તે અત્યારે ઘટનાસ્થળે પહોંચ્યું છે અને હવે આ દીપડાની ડેડ બોડીને પીએમમાં ખસેડશે અને પીએમમાં લઈ ગયા બાદ આ દીપડો છે તેને પીએમમાં લઈ ગયા બાદ આ દીપડાને વન વિભાગ છે તે અકસ્માતનો ગુનો નોંધશે અને જે વ્યક્તિ છે તેના ઉપર આ દીપડાની હત્યાની અજાણ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાશે। વન વિભાગ છે તે હવે તપાસ કરશે અને તપાસ બાદ શાયદ બહાર આવવું મુશ્કેલ છે કે આ વાહનની ઠોકરથી આ દીપડાનું મોત થયું છે। જો કે હાલ વન વિભાગની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે, પોલીસ અહીંયા પર પહોંચી છે, કારણ કે આ રોડ ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે એકઠા થયા છે દીપડાને જોવા માટે, જેથી કરીને પોલીસને પણ અહીંયા પર બોલાવવામાં આવી છે। હાલ વન વિભાગ અહીંયા છે ઘટનાસ્થળે અને આ દીપડાના મૃતદેહને લઈને હવે જામવાળા ખસેડવામાં આવશે અને ત્યાં તેનું પીએમ હાથ ધરાશે અને ત્યારબાદ વન વિભાગ છે તેની તપાસ શરૂ થશે કે દીપડાને કચડનાર વાહન કયું હતું અને કોણ એ વ્યક્તિ છે જે વાહન ચલાવતો હતો, જો કે એ મળવું મુશ્કેલ છે। ધન્યવાદ।